ની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બ્રિજેશભાઈ, જે રીતે તમે અહીંયા મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છો, શું કારણ છે તમારું અહીંયા આવવાનું, શું કહેશો? મંત્રી મંડળના સંકુલમાં અમારા વિરોધ પક્ષના નેતાશ્રીનું નિવાસસ્થાન આવેલું છે અને હું મારા કાર્યક્ષેત્ર મોરબીમાં કાર્યરત હતો. અમારા પ્રદેશ પ્રમુખશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રીનો અમને સંપર્ક કરીને એમ કહેવામાં આવ્યું કે બધા ધારાસભ્યોશ્રીઓને આપણે ગાંધીનગર હેડક્વાર્ટરમાં બોલાવ્યા છે તો તમે પણ આવી જાઓ. એના ભાગરૂપે આજે અત્યારે હું અપઘડી ગાંધીનગર પહોંચ્યો છું. બ્રિજેશભાઈ, બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે મોડી રાત્રે, તેમનો સંપર્ક થયો નથી, આપની કોઈ વાતચીત થઈ છે ખરા બે ધારાસભ્યો સાથે? જી ના, મને રસ્તામાં આ બાબતની કોઈ માહિતી મળેલ નથી અને આપ જ્યારે કહો છો ત્યારે આ બાબતથી હું જાણકાર બન્યો છું. અને સ્વાભાવિક અમારા સાથી ધારાસભ્યો હોય કે ક્યાંક કોઈ કાર્યમાં રોકાયેલા હોય, કોઈ જગ્યાએ એમના એન્ગેજમેન્ટ હોય, કોઈ જગ્યાએ સોશિયલ ઉત્તરદાયિત્વ હોય, તો હવે જ્યારે મારા ધ્યાનમાં આ વાત આવી છે ત્યારે હું અમારા જે અંતરંગ વર્તુળો છે એનો સદુપયોગ કરીને અમારા સાથી ધારાસભ્યોના સંપર્કમાં રહીને અમે સૌ એકજૂટ બનીને કોંગ્રેસ પક્ષ વિજયી બને એ માટે મથીશું. બ્રિજેશભાઈ, બે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, વધુ 5 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત ભાજપના નેતાઓ કરી રહ્યા છે, આ સંદર્ભે શું કહેશો? વોર, લવ અને પોલિટિક્સ, ઇન ધી વોર, ઇન ધી લવ, ઇન ધી પોલિટિક્સ, એવરીથિંગ ઇઝ પોસિબલ. સ્વાભાવિક 4 ઉમેદવારો હોત તો આ રસાકસી થવાની નથી. ભારતીય જનતા પક્ષે આદરણીય શ્રી નરહરિભાઈ અમીન જેવું એક મજબૂત નેતૃત્વ આમાં ઉતાર્યું છે, ત્યારે સ્વાભાવિક એ લોકો પણ એડી ચોટીનું જોર લગાવે અને અમે પણ કોંગ્રેસના અમારા ધારાસભ્યો અકબંધ રહે એ માટે અમારા પણ પ્રયાસો કરીએ. શું કહેશો, જે રીતે બંને ધારાસભ્યો, જે રીતે બંને જે ઉમેદવારો છે તેની જીત કેટલી પાકી ગણવામાં આવી રહી છે? 100% અમારા બંને કોંગ્રેસના જે ઉમેદવારો છે નીવડેલા આગેવાનો છે અને 100% વિજય નિશ્ચિત છે. ચોક્કસથી આ હતા કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મિર્જા, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે ધારાસભ્યો હાલ કોંગ્રેસ પાસે છે તે કોંગ્રેસના જ રહેશે અને તેમના જે બંને ઉમેદવારો છે તેમની જીત નિશ્ચિત થવાની છે. કેમેરા પર્સન નિહલ સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ.